આથી તરણેતરના મેળાનો પ્રારંભ થાય છે. સુરેન્દ્રનગરના થાનગઢનો પાંચાળના વિશ્વપ્રસાદ બાતીગર લોકમેળાનો પ્રારંભ થશે. 30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર 2022 સુધી તરણેતરનો મેળો યોજવામાં આવશે. પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા અને દેવાભાઈ માલમની ઉપસ્થિતિમાં તરણેતરનો મેળો ખુલ્લો મૂકવામાં આવશે. ત્યારબાદ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન પણ કરાયું છે. 31 ઓગસ્ટના રોજ મેળામાં શિવપૂજા, ધ્વજા આરોહણ અને લોક ડાયરાનું રાત્રિ દરમિયાન આયોજન કરાયું છે. આ ઉપરાંત પૂર્ણેશ મોદી, હર્ષ સંઘવી, બ્રિજેશ મિર્ઝા, અરવિંદ રૈયાણી અને દેવા માલમ મંત્રીમંડળમાંથી ઉપસ્થિત રહેશે. મંદિરમાં પૂજા તેમજ ગ્રામીણ ઓલિમ્પિકમાં મુખ્યમંત્રી તથા મંત્રીમંડળના મંત્રીઓ હાજર રહેશે. હાલ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વ વિખ્યાત જે તરણેતર મેળો છે, બસ ખુલ્લો મૂકવામાં આવવાનો છે. ત્યારે વાત કરીએ તો કિરીટસિંહ રાણાથી લઈને અનેક મહાનુભાવો આજે આ મેળો ખુલ્લો મૂકવાના છે. ત્યારે વાત કરીએ તો આપણી બાજુમાં આવેલ ત્રિનેત્ર મહાદેવનો ખૂબ જ અહીંયા મહિમા હોય છે. લોકો દૂર દૂરથી દર્શન કરવા આવતા હોય છે. ત્યારે આપણી સાથે છે એમના પૂજારી, જે તેમની વર્ષો પેઢી અહીંયા સેવા પૂજા કરે છે, ત્યારે આપણે એમની પાસેથી જાણીએ કે શું આ મંદિરનો મહિમા છે અને અહીંયા સ્નાન કરવાનો શું મહિમા છે. અહીંયા તો સ્નાન કરવાનું આપણે કુંડમાં ગંગાજી પધારે છે અને જે આપણે પિતૃ મોક્ષાર્થ માટે અહીંયા લોકો બહુ આવે છે પાંચમના દિવસે, અને જે પોતાના પિતૃને મોક્ષ માટે ગંગાજી અહીંથી લઈ જાય છે, મહાદેવના દર્શન કરે છે. અને અહીંયા પંચાળ વિસ્તાર ગણાય. પહેલાં સતયુગમાં અહીંયા પાપાપનોદ નામનું જંગલ હતું, તે 78,000 ઋષિઓ તપ કરતા હતા. ત્યાં સતયુગમાં દેવો અને ઋષિઓનો મેળો ભરાતો હતો સતયુગમાં. અને પછી આપણે ત્રેતાયુગમાં રામચંદ્રજી પણ અહીંયા આવેલા, ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરેલી. ત્યાંથી અયોધ્યાથી ઘણા માણસો તેમની સાથે આવેલા, હવન હોમ પણ કર્યો અને તેમને યજ્ઞ પણ કર્યો હતો. આ મંદિરની શું મહિમા છે? આ મંદિરનો આપણે પાંડવોને લઈ મહાભારત કાળનો મહિમા છે. અહીંયા દ્રુપદ રાજ્ય હતું, દ્રૌપદીનો સ્વયંવર અહીંયા થયેલો. અર્જુની જે મછલી વિંધી બ્રહ્મકુંડમાં વિંધેલી અહીંયા માછલી. આ મંદિરનું નામ પેલા ભગવાન વિષ્ણુ અહીંયા કમળ પૂજા કરતા, 1108 કમળ પુષ્પ ચડાવી પૂજા કરીને જમવાનો નિયમ હતો ભગવાન વિષ્ણુને. પછી ભગવાન વિષ્ણુને ભક્તિનું અભિમાન આવતા શિવ તેમની પરીક્ષા કરે છે, 1007 કમળ પુષ્પ થાય છે. પછી વિષ્ણુ પોતે મુંજાય છે, ત્યાં સુધી તો 1008 કમળ પુષ્પ ચડાય છે. હવે તો જમી ના શકે એટલે ઋષિઓની હાજરીમાં વિષ્ણુ ભગવાન પોતાની જમણી આંખ શિવલિંગમાંથી ચડાવે છે. શિવલિંગમાંથી શિવ ત્રિનેત્રેશ્વર મહાદેવ પ્રગટ થાય છે. જે નેત્ર શિવલિંગમાંથી હતું શિવ તેના કપાળે લગાવે છે, ઉપર ત્રિનેત્રેશ્વર મહાદેવ નામ પડ્યું. બીજી વખત કણ્વ ઋષિએ પ્રગટ કર્યા, ત્રીજી વખત ગૌતમ ઋષિએ પ્રગટ કરેલા. જી, વાત કરીએ તો ખૂબ જ મહિમા છે આ ત્રિનેશ્વર મહાદેવનો. આપણે જે પૂજારી પાસે જાણ્યું એ પ્રમાણે ખૂબ જ પુરાતન કાળથી આ મંદિર લોકો સાથે જોડાયું છે, આસ્થા સાથે જોડાયું છે. અનેક લોકો અહીંયા શ્રદ્ધાળુ આવે છે અને બધી એમની ભોળાના મનોકામના પૂરી કરે છે તેવી આવી એક લોકવાયકા છે. ત્યારે કુણાલ રાવલ, સુરેન્દ્રનગર. બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.